हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज नो लेक्चर शुरू करता पहला दरेक विद्यार्थी मित्रों झड़प थी पोतपोतानी हाजरी पूरी लेशे। हेलो विद्यार्थी मित्रों, हमें लगभग दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी दीधी हे तो आज नो लेक्चर शुरू करिए। तो एनी अंदर आपणे जोईए कि गया लेक्चर नी आपणे अंदर चेन्जिंग ध नंबर एटले के संख्या बदलो एटले के एकवचन बहुवचन आपणे शीखा, जेमने शुरुआत करी हती। तो आजना लेक्चर नी अंदर आपणे चेन्जिंग ध नंबर नी प्रेक्टिस करीशुं। पेरेग्राफ नी अंदर नंबर केव रीते बदलावा, केव रीते चेन्ज करवा, तो गया लेक्चर नी अंदर आपणे शीखा कि चेन्जिंग ध नंबर नी अंदर आपणे मात्र नाम, सर्वनाम अने क्रियापद आ त्रण वस्तुमां ज फेरफार करवो। एटले के जो आपने एकवचन नाम आपेलू होय तो एनु बहुवचन करवू, अने बहुवचन आपेलू होय तो एकवचन करवू। आ आपणे गया लेक्चर नी अंदर जोयुं अने आपणे बधुं व्यवस्थित रीते समझ्या हता। तो आजना लेक्चर में आपणे शुं करवानुं छे, तो गया लेक्चर नी अंदर जे आपणे टेन्स ध नंबर शीखा समझ्या एमनी मात्र प्रेक्टिस ज करवानी छे। नवुं शीखवानुं नथी पण शुं करवानी छे, प्रेक्टिस। तो आपने ख्याल छे कि अंग्रेजी ग्रामर के प्रेक्टिस वगर आपने क्यारे आवडी शके नहीं। तो चालो विद्यार्थी मित्रों, आपणे आ पेरेग्राफ ने छे ने एक वचन के बहुवचन नी अंदर फेरवीए। तो पहली बात करूं तो आपने परीक्षा नी अंदर सूचना, तो सूचना नी तो मैं तमने आगळ समझावी दीधुं छे विद्यार्थी मित्रों कि आ पेरेग्राफ नी अंदर आपने सूचनाओ केवी रीते आपेली होय छे, बराबर। तो आनी अंदर हुं सूचना लखतो नथी कारण के आपणे आनी अंदर फिक्स छे नंबर ज फेरवाना छे। तो आपणे पहला पेरेग्राफ ने गुजराती करी अने जोई लईए, समझी लईए। पहला आपो छे वाय आर ध चिल्ड्रन क्राइंग, अरे बाळको શા માટે રડી રહ્યા છે? ધે હેવ હર્ટ ધેર ફીટ, કે તેઓને તેઓના પગમાં ઈજા પહોંચી છે. ડુ ધે લાઈક સ્ટોરી બુક્સ, શું તેઓને તે સ્ટોરી બુક્સ વાર્તાની બુકો ગમે છે? નો, ધે લાઈક ટુ સિંગ સોંગ, ના તેઓને ગીતો ગાવા ગમે છે. વિદ્યાર્થી મિત્રો આપણા પેરેગ્રાફ ને જોયો, વાંચ્યો, તો એની અંદર આપણે શું જાણવા મળ્યું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણવા મળ્યું આ પેરેગ્રાફ કેવો છે બહુવચનમાં, કેમાં આપેલો છે આપણને બહુવચનમાં આપેલો છે. તો આપણે એનું કરવાનું શું થશે? એકવચન, એટલે કે આ બહુવચન આપ્યું છે, શું કરવાનું છે? એકવચન. તો આપણે ગયા લેક્ચર ની અંદર એકવચનમાંથી બહુવચન થતા કેટલાય શબ્દો લખી આપ્યા હતા, બરાબર. સર્વનામમાં એક વચન માંથી બહુ વચન માં કેવી રીતે ફેરફાર કરવો આ બધું ગયા લેક્ચર ની અંદર આપણે જોયું હતું. તો હવે એક વચન માંથી બહુ વચન માં કરવાના જે ફેરફાર છે, એ જ વસ્તુને આપણે બહુ વચન માંથી એક વચન કરવું હોય તો શું કરવાનું? ઊંધું કરવાનું. પાછળ આપેલું હોય એવું શું કરવાનું? આગળના સર્વનામ ફેરવવાના. તો ચાલો આપણે ફેરવતા જઈએ અને જોતા જઈએ. તો પેલા વાય, વાયનું વાય કારણ કે નામ નથી. હવે આ તો આપણે ખ્યાલ છે એમ કે ઈશ્વર માં આપણે શું કરતા? બહુવચન આર. તો બહુવચન આર છે તો એનું એકવચન શું થાય? એમ અથવા ઈ. તો હવે એમ મૂકવું કે ઈશ, તો કે આપણે કરતા ઉપર ખબર પડે કે જો કરતા આઈ હોય તો એમ,
કરતા એક વચન હોય તો ઈ કરતા એક વચન છે અહીંયા ચિલ્ડ્રન આપણે ચિલ્ડ્રનને બાળકો બહુવચન આપ્યું છે તો એનું એક વચન કરશું એટલે શું થઈ છે બાળક બાળક એટલે ચાઇલ્ડ ચાઇલ્ડ એક વચન થયું એટલે ઈ પછી એ ચિલ્ડ્રન નું એક વચન એટલે ચાઇલ્ડ બની ગયું આનું ઈ ચિલ્ડ્રન નું એક વચન એ ચાઇલ્ડ ક્રાઇંગ નું ક્રાઇંગ રેડી વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી બીજું તો ધ્યેય તો ધ્યેય નું એક વચન શું છે વિદ્યાર્થી મિત્રો તો કે હી સી ને ઈ ત્રણે તો ત્રણ માંથી શું કરવું તો આપણે કહેવે છે જો આ પેરેગ્રાફ ની અંદર વ્યક્તિની એટલે કે છોકરાની પુરુષની વાત કરી હોય તો હી સ્ત્રીની વાત કરી હોય તો સી વસ્તુની વાત કરી હોય તો ઈ તો આપણે અહીંયા જોઈ શકીએ શેની વાત કરી ચાઇલ્ડ ચાઇલ્ડ એટલે બાળક તો બાળક ની અંદર આપણે સ્ત્રી ને લઈ શકીએ પુરુષ ને લઈ શકીએ તો આપણે ગમે તે એક શબ્દ લઈ લઉં ચાલો બાળક એટલે હું છોકરો લઉં છું છોકરો એટલે શું લઉં છું હી કારણ કે આ જેટલામું રૂપ હોય એટલામું જ મૂકવાનું બે વચન નું પહેલું રૂપ જઈ છે તો એક વચન નું પહેલું રૂપ એટલે હી હવે જે અહીં એવું આવે તો હી અહીં શું આવે વર્ષ નું વર્ષ હવે અહીંયા હી નું એટલે કે બહુવચન નું ત્રીજું રૂપ છે તો બહુવચન નું ત્રીજું છે તો આપણે શું કરવાનું એક વચન નું ત્રીજું મૂકવાનું તો એક વચન હી હી નું ત્રીજું એટલે હી થશે હી ફીટ ફીટ એટલે પગો તો ફીટ એટલે પગો તો એનું વચન એક વચન એટલે પગ તો પગ એટલે ફૂટ રેડી વિદ્યાર્થી મિત્રો પછી ડુ તો જય છે એટલે જય સાથે શું આવે ડુ પણ આગળ એ જય છે તો જય નું આપણે એક વચન કરશું તો એક વચન કરશું એટલે શું થઈ જશે હી તો હી થાય એટલે હી અહીં શું આવે દસ લાઈટ લાઈટ નું લાઈટ સ્ટોરી નું સ્ટોરી બુક તો બુક નું બુક હવે નો તો નો નું નો પાછું જે બહુવચન નું પહેલું રૂપ એટલે હવે એનું એક વચન નું પહેલું રૂપ એટલે હી હવે લાઈટ તો લાઈટ નું શું થશે લાઈટ કારણ કે સાદા વર્તમાનકાળ નો નિયમ આપણે ખબર સાદા વર્તમાનકાળ ની અંદર કરતા આવી રહ્યું જય હોય તો મૂળ રૂપ તો અહીંયા જય હતું એટલે મૂળ રૂપ પણ હિત તારે શું આવે એસ કે એસ વાળું અહીંયા અહીંનું હિત થઈ ગયું તો હિ આવે કેવું આવે એસ વાળું ટુ નું ટુ સિંગ નું સિંગ સોંગ્સ નું સોંગ રેડી વિદ્યાર્થી મિત્રો બની ગયું હવે એવી જ રીતે આપણે બીજું વાક્ય બનાવીએ તો બીજું જોઈએ બીજું શું છે આઈ લાઈક ધ કાઉ વેરી મચ મને તે ગાય ખૂબ જ ગમે છે ઇટ ગિવ્સ મી સ્વીટ મિલ્ક ઇટ ગિવ્સ મી તે મને આપે છે સ્વીટ મિલ્ક એટલે મધુર દૂધ ઇટ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ લવિંગ તે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ છે આઈ શુડ નોટ બીટ ઇટ તો આપણે કે મારે તેમને મારવી જોઈએ નહીં તો હવે આપણે ખ્યાલ આવે ભાઈ આપણે કહ્યું તો આ પેરેગ્રાફ કેવો છે એક વચન છે તો એક વચન છે તો એક વચન નું આપણે શું કરશું બહુવચન તો બહુવચન ના નિયમ પ્રમાણે હાલી તો આઈ આઈ નું બહુવચન શું થશે વી આઈ સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ તો વી સાથે પણ શું આવે ક્રિયાપદ નું મૂળ રૂપ જ ધનું ધ હવે કાઉ તો કાઉ નું બહુવચન કાઉ સો વેરી તો વેરી નું વેરી મચ તો મચ નું મચ હવે ઈટ તો ઈટ નું ઈટ એટલે એક વચન નું પેલું રૂપ થયું તો શું થયું એનું બહુવચન નું પેલું રૂપ કરવાનું બહુવચન નું પેલું રૂપ એટલે એટલે ગીવ સ એટલે સાદો વર્તમાન ઈટ એ એશ્વરું રૂપ આવે તો અહીંયા જય થઈ ગયું જય અહીં કેવું રૂપ આવે મૂળ રૂપ તો ગીવસ નું શું થઈ જશે ગીવ સાજા વર્તમાનમાં જય ની સાથે કેવું રૂપ આવે મૂળ રૂપ હમી તો મી નું બહુવચન એટલે રી તો મી એ એક વચન નું બીજું રૂપ છે તો હવે આપણે શું કરવાનું
बहुवचन नु बीजु रूप, तो बहुवचन नु बीजु रूप एटले वी, वी नु बीजु रूप एटले अस, स्वीट नु स्वीट, मिल्क नु मिल्क, हवे ईट, तो ईट नु बहुवचन शु थशे हे ई, तो ईट नु शु थशे आर, वेरी, तो वेरी नु वेरी, काइंड नु काइंड, एंड नु एंड, लविंग नु लविंग। हवे आर, तो आई नु बहुवचन एटले वी, शुड नु शुड, नोट नु नोट, बीट नु बीट। हवे ईट, ईट ने अहीं बीजू रूप आप्युं छे बराबर, तो एनु बहुवचन नु बीजू रूप, तो एटले जय, जय नु बीजू रूप एटले जेम। रेडी विद्यार्थी मित्रों, समझाई गयुं केवी रीते फेरफार करवानो? तो चलो दरेक विद्यार्थी मित्रों झड़पथी पोतानी नोट में उतारी लेशे, एक मिनिट नो समय आपुं छुं। ઝડપથી પોતપોતાની નોટમાં ઉતારી લેશે અને જરૂર મુજબ સ્ક્રીનશોટ પાડી લેશે। હેલો વિદ્યાર્થી મિત્રો, લગભગ દરેક વિદ્યાર્થીએ લખી લીધું હશે અને કદાચ જો લખવાનું બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે। સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપું છું, જેથી કરીને આપણે ખોટો સમય બગડે નહીં। તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે।
ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે પ્રેક્ટિસ માટે હું બીજો પેરેગ્રાફ લખું છું, તો મારી સાથે તમે અત્યારે લખી શકો છો. Look at those boys. They are from the city, but these boys are from villages. They have come by buses. ત્યાર પછી બીજો પેરેગ્રાફ લખો છો વિદ્યાર્થી મિત્રો. A tree is very useful. It gives us fruit. A bird builds its nest in a tree. It gives fed to an animal. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દરેક વિદ્યાર્થી મિત્રો ફરી પાછો પેરેગ્રાફ ની અંદર ધ્યાન હવે પછી લખજો. પેલા અહીંયા ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આનું શું કરવાનું છે, એક વચન હોય તો બહુવચન અને બહુવચન હોય તો એક વચન, એટલે કે આપણને જે પેરેગ્રાફ આપેલો છે તેમની વિપરીત જાતિ એટલે કે વિપરીત વચન આપણે કરવાનું છે. તો પેલો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ અને સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો શું કહે છે પેલો પેરેગ્રાફ, લુક એટ ધોઝ બોય, એટલે કે પેલા છોકરાઓ તરફ જુઓ. ધે આર ફ્રોમ ધ સિટી, એટલે કે તેઓ એ શહેરોમાંથી આવે છે. બટ પણ ધીસ બોયઝ આર ફ્રોમ વિલેજ, પણ આ છોકરાઓ એ ગામમાંથી આવે, ગામડાઓમાંથી ગામોમાંથી આવે છે. ધે હેવ કમ બાય બસીસ, તેઓ બસો દ્વારા આવ્યા છે. હવે પેરેગ્રાફ આપણે જોયો એટલે આપણે ખ્યાલ આવી જાય કે પેરેગ્રાફ કેવો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સ ની અંદર લખી નાખો જો પેરેગ્રાફ એકવચન છે કે બહુવચન. ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર મને રિપ્લાય આપશે. આપણે જે આ પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ એકવચન માં છે કે બહુવચન માં? સરસ. હવે આપણે સ્વયં ખ્યાલ આવે આ પેરેગ્રાફ કેવો છે, બહુવચન, એટલે આપણે શું કરવાનું છે એમનું એકવચન. તો એકવચન કરીશું એટલે શું થશે, લુકનું લુક, એટનું એટ. હવે ધોસ તો ધોસ બહુવચન છે, તો મેં તમને શબ્દ લખાયો છે એમાં આવ્યું છે ધોસનું બહુવચનનું બહુવચન છે જેનું એકવચન એટલે શું થાય હે. હવે બોઈસ, તો બોઈસ નું એકવચન બોય.
વિજય એટલે બહુવચન નું કયું રૂપ છે? તો આપણે એક વચન નું કયું રૂપ કરશું? તો એક વચન નું કયું રૂપ શું થાય? ઈને ઈ, તો અહીંયા બોય છે, તો બોય છે એટલે શું આવશે? ઈ આ, આર નું શું થશે? ઈ થઈ જાય છે આ, તો અહીંયા હી થઈ ગયું, હી આવીએ ઈ સોનો સ આગળ વ્યંજન હોય તો વાય નો આઈ થઈ ઈ એસ લાગે, તો એ જ ઉલટો નિયમ લાગુ પડે. બહુવચન માંથી એક વચન કરી તો આઈ એસ નીકળી શું લાગી જાય? વાય. ત્યાર પછી જોઈએ તો બટ નું બ. હવે આપણને ઝીસ બહુવચન આપેલું છે, તો બહુવચન ઝીસ નું એક વચન એટલે શું થાય? ટી એચ આઈ એસ, તો બોઈસ, તો બોઈસ નું બોય. હવે આર બહુવચન છે, તો એનું એક વચન એટલે ઈસ, ફ્રોમ નું ફ્રોમ, વિલેજીસ નું વિલેજ, અજય, તો જય નું મિત્રો થઈ ગયું આ એક વચન. તો તેવી જ રીતે આપણે બીજા પેરેગ્રાફ ને જોઈએ અને બીજા પેરેગ્રાફ ને સમજીએ શું કહેવા માંગે છે. ટ્રી ઇઝ વેરી યુઝફુલ, એક વૃક્ષ એ ખૂબ જ ઉપયોગી છે. ઇટ ગીવ્સ શેડ ટુ એન એનિમલ, તે એક પ્રાણીને કડછા છાંયો આપે છે. ઇટ નેસ, હા ફરી વખત જુઓ, ટ્રી ઇઝ વેરી યુઝફુલ, વૃક્ષ એ ખૂબ જ ઉપયોગી છે. ઇટ ગીવ્સ અ ફ્રૂટ, તે આપણને ફળો આપે છે. અ બર્ડ બિલ્ડ ઇટ્સ નેસ્ટ ઇન અ ટ્રી, એટલે એક પક્ષી એ વૃક્ષમાં તેમનો માળો બનાવે છે. ઇટ ગીવ્સ શેડ ટુ એન એનિમલ, તે એક પ્રાણીને છાંયો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો જો જોઈએ આ પેરેગ્રાફ એક વચન થયો કે બહુવચન, ચાલો મને કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ આપશે. વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ એક વચન માં આપેલો છે કે બહુવચન માં આપેલો છે? તો આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપેલો પેરેગ્રાફ શેની અંદર આપેલો છે? આપણે એક વચન ની અંદર. તો હવે આપણે એનું અહીં શું કરવાનું થશે? બહુવચન કરવાનું થશે. તો બહુવચન ચાલો કરીએ, તો પેલા લૂપ, લૂપ નું હવે એસ, તો એસ નું એસ. હવે ઝેટ એક વચન છે, તો ઝેટ એક વચન નું આપણે બહુવચન કરીએ તો ઝેટ નું બહુવચન શું થાય? છોડી, આનું નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરના પેરેગ્રાફ નું કરવાનું છે. ચાલો એ ટ્રી, અને ટ્રી નું બહુવચન થાય એટલે શું થશે? ટ્રી. હવે એ આપેલો છે, બહુવચન ની આગળ એ આવે નહીં, તો તમે એ કાઢી નાખો તો પણ ચાલે, અને ધ ટ્રીસ લખો તો પણ ચાલે, અને ખાલી ટ્રીસ લખો તો પણ ચાલે. હવે ઈસ, તો ઈસ નું બહુવચન શું થશે? આર. પછી વેરી, તો વેરી નું વેરી, યુઝફુલ નું યુઝફુલ. રેડી વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જોઈએ ઈટ, તો ઈટ એટલે એક વચન નું પેલું રૂપ છે. હવે એનું બહુવચન નું આપણે શું કરવાનું? પેલું રૂપ. તો બહુવચન નું પેલું રૂપ એટલે શું થશે? હે, કારણ કે ઈટ ને ઈટ ત્રણેયનું બહુવચન શું થાય? હે. હવે ઈટ સાથે અહીંયા ક્રિયાપદ નું એસ વાળું રૂપ આવશે, તો સાદો વર્તમાન કાળ છે એટલે જઈશ, તો જઈ સાથે ક્રિયાપદ નું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. કેવું આવશે? મૂળરૂપ, એટલે જય સાથે મૂળરૂપ. હવે અર્થ, તો અર્થ એટલે બહુવચન છે,
બરાબર, તો આપણે બહુવચન જ કરવાનું છે, તો બહુવચન કરવાનું છે, બહુવચન એમ એમ લાગે તે અમને આપે છે, એમાં કઈ વાંધો નહીં. શું તો કૃષ્ણ કૃષ્ણ થઈ ગયું. હવે ત્યાર પછી અબસ, તો સેમ વસ્તુ આને જેવું થયું, એક સાથે ખાલી બસ કરો તો પણ ચાલે અને ધ બસ લ્યો તો પણ ચાલે. તો શું લીધું મેં? ધ બસ. હવે શું છે? દિંશ. તો અહીંયા એ બસ અને ઈસ્યુ બરાબર, ઈસી એટલે શું આવે? એસ વાળું. તો અહીંયા બસ બહુવચન થઈ ગયું, તો બસ બહુવચન થઈ ગયું એટલે શું કહેવાય? જય. તો જય કહેવાય, તો જય એટલે ક્રિયાપદ નું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો બિલ્સ નું શું થઈ ગયા છે? બિલ્ડ. હવે ઈટ, ઈટ એટલે કે એક વચન નું ત્રીજું રૂપ થયું. તો અહીંયા આપણે શું કરવાનું છે? બહુવચન નું ત્રીજું રૂપ. તો બહુવચન નું ત્રીજું રૂપ એટલે હેર. નેસ નું નેસ, ઇન નું ઇન, એ નીકળી જાય. હવે ઈટ એક વચન નું પેલું રૂપ. તો અહીંયા બહુવચન નું પેલું રૂપ એટલે હે. દિવસ એટલે એસ વાળું રૂપ. તો અહીંયા આપણે શું કરશું? મૂળ રૂપ એટલે દીવ. પેડ નું પેડ, ટુ નું ટુ. હવે એન, તો એ અથવા એમ નીકળી જશે. તો એનિમલ નું શું થશે? એનિમલ. તો રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ટેન્સ નંબર ટોપિક સમજાઈ ગયો હશે. તો હવે આજે ફટાફટ આ લખી નાખશો અથવા સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેશે. સ્ક્રીનશોટ પાડવા માટેનો સમય આપ્યો છે. ચલો સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન્જિંગ ધ નંબર, એટલે ચેન્જિંગ ધ નંબર ટોપિકને આપણે આજે અહીં પૂર્ણ કરીશું બરાબર. હવે આવતા લેક્ચરની અંદર ફરી પાછું આપણે નવા ટોપિક સાથે મળીશું. પણ હા, છતાં પેલા ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો, આ છે ઇઝી, પણ મેં કીધું એમ તમે આગળ આ સિવાયના વધારે પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણા માટે આ રોકડિયા માર્ક કહેવાય ઇઝી ટોપિક છે. તો ઇઝી ટોપિકમાં તો માર્ક આપણો કપાવવો જ ન જોઈએ. એટલે જો આપણે પ્રેક્ટિસ વધુ પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં કરીએ તો આપણે કંઈ તકલીફ પડે નહીં. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં ટોપિકને અહીં પૂર્ણ કરીશું. ફરી પાછા નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.